જેટલા મતથી ઉમેદવારો ચૂંટણી જીતે છે એટલી ભીડ તો ખાલી ઉમેદવારી પત્ર ભરતી વખતે જોવા મળી હતી 26 વર્ષના રવિન્દ્રસિંહ ભાટી માટે. માત્ર 26 વર્ષના યુવાને ભાજપને રાજસ્થાનમાં હંફાવીને મૂકી દીધા ત્યારે આ જ યુવાન વાવ વિધાનસભામાં આવી પહોંચ્યા હતા અને ઠેક ઠેકાણે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જી હા, રવિન્દ્રસિંહ ભાટી વાવ વિધાનસભામાં આવ્યા હતા અને વાત એવી છે કે ગેનીબેન ઠાકોર જે સાંસદ છે બનાસકાંઠાના તે અને સંભવિત ઉમેદવાર તરીકે જેમના નામની ચર્ચા ચાલી રહી છે ગુલાબસિંહ રાજપૂત અને રવિન્દ્રસિંહ ભાટી એક મંચ ઉપર એક કાર્યક્રમમાં જોવા મળ્યા, જેને લઈને હવે વાતો ફરી વહેતી થઈ ચૂકી છે કે લાગે છે કે ગુલાબભાઈનું નામ વાવ વિધાનસભા માટે નક્કી માનવામાં આવી રહ્યું છે અને એટલા માટે જ ગુલાબભાઈ હર હંમેશ ગેનીબેન સાથે જોવા મળી રહ્યા છે. તુફાનોની લડે કેટલી તક પહોંચ્યા ઓર યે વાવો મત રાખનાળા લોકપ્રિય સંસદ જો ધારા રે વિપરે ચુનાવ જીત રહ્યા જો એક સમય ભી કહી તો કે યે બેટર બિના કોઈ સેન મારી કોન કર સકે ગુજરાત ગુલાબસિંહ. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં રવિન્દ્રસિંહ ભાટીએ પોતાના અનુભવો શેર કર્યા અને કહ્યું સફળતાનું કોઈ શોર્ટકટ નથી હોતું. લોકસભા ચૂંટણી મોટો અખાડો છે. ગેનીબેન અને ગુલાબસિંહ રાજપૂત તો 28 વર્ષથી રાજનીતિમાં છે અને ખૂબ જ અનુભવ ધરાવે છે. મહત્વનું છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. ચૂંટણી લડવા કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે. એક તો બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીતવાનો ઉત્સાહ છે અને ગેનીબેન જ્યાંથી બે ટર્મ ધારાસભ્ય રહ્યા છે એ સીટ ગેનીબેનની લહેરમાં જ જીતી જવાય એવી ઈચ્છાઓ પણ હશે કદાચ. વાવની ચૂંટણી ભૂતકાળમાં પણ ખૂબ હાઈ પ્રોફાઇલ રહી. 2017 ગેનીબેન ઠાકોરે ભાજપના કદ્દાવર નેતા શંકરસિંહ ચૌધરીને અહીંથી હરાવ્યા હતા. 2022માં શંકર ચૌધરીએ સીટ બદલી અને થરાદથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. શંકર ચૌધરી સામે થરાદથી ચૂંટણી હારેલા ગુલાબસિંહને આ વખતે વાવ બેઠકથી પેટા ચૂંટણીના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. બીજું નામ ઠાકરસિંહ રબારીનું અને ત્રીજું નામ છે કેપી ગઢવીનું ચાલી રહ્યું છે. પણ લાગે છે કે જેવી રીતે ગુલાબભાઈ હજુ પણ એક્ટિવ છે, ગેનીબેન સાથે જોવા મળે છે, તે જોતાં એવું લાગી રહ્યું છે કે ગુલાબભાઈનું નામ કન્ફર્મ છે. ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે બનાસકાંઠાના ગામડાઓ ખૂંદી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના એક નેતા પરછાયાના માફક તેમની સાથે હતા અને એ હતા ગુલાબસિંહ રાજપૂત. ગેનીબેન સાંસદ બન્યા એ પછી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહનું નામ ચર્ચામાં છે. વાવ અને થરાદ આ બંને વિસ્તાર વર્ષો સુધી એક જ હતા. જ્યારે 2009 પછી સીમાંકન થયું ત્યારે વાવ અને થરાદ એમ બે વિધાનસભા સીટ અસ્તિત્વમાં આવી. ગુલાબસિંહનું વતન પણ વાવ વિધાનસભા વિસ્તારમાં આવે છે પણ રાજકીય અને સામાજિક પરિસ્થિતિના પ્રમાણે ગુલાબભાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે થરાદમાંથી ચૂંટણી લડવાનું તેમણે નક્કી કર્યું હતું પરંતુ હવે લાગે છે કે લોકોની ઈચ્છા હશે તો હું વાવથી પેટા ચૂંટણી લડીશ. બધાને એમ છે કે અહીંના છે એટલે અહીંથી લડે એવું ગુલાબભાઈનું કહેવું છે. ભલે ભૂતકાળની ચૂંટણી થરાદથી લડતો હતો પણ એટલી જ મહેનત હવે વાવ માટે પણ કરીશ એવું ગુલાબસિંહ રાજપૂત એક અગાઉ ઇન્ટરવ્યૂમાં પણ કહી ચૂક્યા છે. ત્યારે બે વખત વાવથી ધારાસભ્ય ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે એક સીટ જીતીને ગુજરાતમાં ભાજપની તમામ સીટો ત્રીજી વખત જીતવાના ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું અને હવે 2022ની સરખામણીમાં 2024માં જે વોટિંગ રેશિયો હતો એ તો ઓછો હતો જ પરંતુ આ વખતે સૌથી વધારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક છે હાઈ પ્રોફાઇલ બેઠક રહી અને ચર્ચાનું કેન્દ્ર પણ રહી કારણ કે અહીં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવા માટે સફળ રહી છે અને આ તમામ પરિસ્થિતિઓને જોતા જ્યારે રવિન્દ્રસિંહ ભાટી આવે છે વાવ વિધાનસભા ક્ષેત્રમાં ઠેક ઠેકાણે તેમનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યાં પણ
તેઓ ખાસ સ્ટેજ ઉપરથી, અગાઉ આપે સાંભળ્યું હશે કે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતનો ઉલ્લેખ કરે છે અને એ જ નિવેદન બાદ એ જ ચર્ચાઓ ફરી એકવાર વહેતી થઈ ચૂકી છે કે લાગે છે કે વાવ વિધાનસભામાં કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત છે એ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર આપના શું અભિપ્રાયો છે અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. તમામ લેટેસ્ટ અપડેટ્સ જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.